साबरकांठा જિલ્લાના પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડૂત દ્વારા સફેદ ફ્લાવરની સાથે આ વર્ષે રંગીન ફ્લાવરની પણ ખેતી કરવામાં આવી રહી છે. તો હોલસેલ બજારમાં હાલ રંગીન ફ્લાવર એક નંગ 25 રૂપિયામાં વેચાય છે, તો મોલ અને છૂટક બજારમાં 40 થી 50 રૂપિયામાં એક નંગનું વેચાણ થાય છે. પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવરની ખેતી પ્રચલિત છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં સફેદ ફ્લાવરની ખેતી પુષ્કળ પ્રમાણમાં પણ થાય છે અને માંગ પણ છે. તો પ્રાંતિજથી હાલ સફેદ ફ્લાવર રોજનું 1200 ટન ગુજરાતના અમદાવાદ, વાપી, સુરત, બરોડા સહિત અન્ય રાજ્યોમાં, દિલ્હી, મુંબઈ, રાજસ્થાનમાં પણ ખૂબ જ માંગ રહી છે. ત્યારે સફેદ ફ્લાવર પકાવતા આ ખેડૂતોમાંથી હાલ તો પ્રાંતિજના એક ખેડૂત કલ્પેશભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા પોતાના ખેતરમાં સફેદ ફ્લાવરની સાથે હાલ રંગીન ફ્લાવરની ખેતી કરવામાં આવી રહી છે અને સફેદ ફ્લાવરની જેમ હાલ આ રંગીન ફ્લાવર જામલી એટલે કે વેલેન્ટીના નામથી અને કેસરી એટલે કોરોટીના નામથી અને ગ્રીન વરિયારીના નામથી પણ ઓળખાય છે અને હાલ તો પ્રાંતિજ સહિત હોલસેલ બજારોના માર્કેટમાં એક નંગ રૂપિયામાં વેચાણ થાય છે અને મોલો તથા બજારોમાં એક નંગ 25 થી 40 તેમજ રૂપિયા 50માં પણ વેચાય છે. ત્યારે હાલ તો આ ખેડૂત દ્વારા માત્ર ફોરેનના ખેડૂતો દ્વારા કરવામાં આવતી રંગીન ફ્લાવર ખેતીને લઈને પોતાના ખેતરમાં અખતરો કરવા માટે રંગીન ફ્લાવરનું બિયારણ મંગાવીને માત્ર અખતરો કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આ રંગીન ફ્લાવરની શરૂઆત કરવામાં આવી છે. પ્રાંતિજ પંથકમાં સફેદ ફ્લાવરની ખૂબ જ પ્રમાણમાં વાવેતર થાય છે. મારે નવું કરવાની ઈચ્છા હતી થોડી, તો મેં ફોરેનથી એક રંગીન ફ્લાવરનું માહિતી મળી હતી, તો મેં ત્યાંથી બિયારણ મંગાવ્યું અને મેં આ સાલ મારા ત્યાં રંગીન ફ્લાવરનું વાવેતર કરેલું છે અને સારો એવો રિસ્પોન્સ છે અને એનો ટેસ્ટ દેશી કરતાં બી સરસ છે અને ખાવામાં ગુજરાતમાં સૌથી પહેલીવાર મેં જ વાવ્યું છે આ ફ્લાવર, રંગીન ફ્લાવર, અને એનો ટેસ્ટ મીઠાસ બી સરસ છે અને વિટામિનથી ભરપૂર છે. તો શરૂઆત છે એટલે મોલમાં થોડી વેચવામાં તકલીફ પડે છે મને, પણ મોલમાં એકવાર લઈ જ્યા પછી મોલમાં 100 પીસમાં મેલ્યો હોય તો દરેક લેડીઝ જે બી આવે તે ફોટા પાડે છે અને લઈ પણ જાય છે અને ટેસ્ટ બી કરે છે, તો સામેથી બીજી વાર પણ એ લઈ જાય છે. અત્યારે શું ભાવે જાય છે? અત્યારે મારા જોઈએ 25 રૂપિયા લો છે અને મોલમાં 40 રૂપિયા અને 50 રૂપિયા એ પર પીસ વેચી છે. પર પીસ એ તમને 40 રૂપિયા ના 25 મને 25 રૂપિયા મળે છે, એ 40 ને 50 રૂપિયા મોલમાં વેચે છે. તો ખેડૂત કલ્પેશભાઈનું કહેવું છે કે શરૂઆતમાં અહીંના માર્કેટમાં રંગીન ફ્લાવર વેચવું મુશ્કેલ હતું, પણ હવે બજારમાં તથા મોલમાં મુકાતા મહિલાઓ તેના ફોટા પાડે છે અને ખરીદી પણ કરે છે. તો અન્ય ખેડૂતો પણ બજારમાં માંગ સાથે પોષણક્ષમ ભાવ મળશે તો આવનાર દિવસોમાં સફેદ ફ્લાવરની સાથે સાથે રંગીન ફ્લાવરની ખેતી તરફ વળશે તેમાં કોઈ મત નથી. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.